નાસુર ફિલ્મની સ્ટારકાસ્ટ હિતુ કનોડિયા, નીલમ પંચાલ, ડેનિશા ગુમરા અને હિના જયકિશન ફિલ્મના પ્રીમિયમ માટે અમદાવાદમાં. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ માટે 2024નું વર્ષ શુભ રહ્યું છે. 2024માં રિલીઝ થયેલી ઓલમોસ્ટ મૂવીએ બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કર્યું છે. કમઠાણ બાદ ફરી એકવાર અભિનેતા હિતુ કનોડિયાની નાસુર મૂવી આવી રહી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌ પ્રથમવાર બનેલી સાયકોલોજીકલ ડ્રામા થ્રિલર ફિલ્મ વિશે વાત કરતા હિતુ કનોડિયાએ કહ્યું કે મારા આટલા વર્ષોના કરિયરમાં મેં ઘણી બધી ફિલ્મો કરી છે, પરંતુ નાસુર મૂવી તદ્દન અલગ જોનારની છે. આ એક સાયકોલોજીકલ ડ્રામા થ્રિલર ફિલ્મ છે, જેમાં તમે થોડી થોડી વારમાં વિવિધ પાત્રો વિચારતા કરી દેશો. એ બહુ જ રો બતાવ્યા છે, નીરસ બતાવ્યા છે, એમની ઘણી બધી મૂંઝવણ છે, તો એ પાત્રને એમની સો એક્સપિરિયન્સ ઇઝ ડિફરન્ટ. અને ડે બાય ડે જે કમ્ફર્ટ ઝોન એક કો એક્ટર સાથે વધે એ ડેફિનેટલી એડ ઓન થઈ ગયું છે. બે ફિલ્મો કરતા પણ એમ થાય કે એનો સરવાળો કરી નાખીએ એટલો સુંદર અનુભવ રહ્યો છે. એન્ડ આઈ એમ બ્લેસ, આઈ ફીલ ઓનર્ડ કે મને એમની સાથે આજે લખીને મોકલ્યું કે અમુક વખતે રોલ જન્મતા હોય છે એક પર્ટિક્યુલર કલાકાર માટે. મને એવું લાગે છે કે મારો આ કિરદાર નિભાવવાનો હેતુ આ કિરદાર, મને એવું લાગે છે. કારણ કે પહેલેથી જ પ્રોડ્યુસર મનોજભાઈ આહિર અને ડિરેક્ટર ઋષિ જોશીના મનમાં એક વાત ફિક્સ હતી કે હર્ષવર્ધન જે મારું કેરેક્ટર છે આ પિક્ચરની અંદર, એ હિતુ કનોડિયા જ કરશે. અને એમણે જસ્ટ લુક એટ માય લક, એમણે એમ કીધું હતું કે જો હિતુ કનોડિયા ના પાડશે તો આ ફિલ્મ અમે નહીં બનાવીએ, કાં તો અમે લેટ બનાવીશું જ્યારે હિતુ કનોડિયાની ડેટ હશે. એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર એની એક્ટર. અને આઈ એમ સો હેપી કે મારા જન્મદિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસરનો કે એમણે એ દિવસે, બુધવાર છે તે છતાંય, આજે એમણે અહીંયા પ્રીમિયર રાખ્યું છે. And I am so blessed to have this team. Yeah. અને નાસુનો એક્સપિરિયન્સ